દાયકાઓથી જોઈ રહ્યા છીએ, પરંતુ ચારેક દિવસથી જે ખળભળાટ મચ્યો છે એ ગુજરાતના જાહેર જીવન માટે એ કલંક સમાન છે. ગુજરાતનું જાહેર જીવન હંમેશા શુદ્ધ રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દરેક પક્ષ પોતપોતાની રીતે પોતાના નેતાઓ, પોતાના કાર્યકરો બને તેટલું સંયમિત રીતે વાણી વર્તન કરે એ માટે જાગૃત હોય છે. પરંતુ ચાર દિવસથી જે સીડી ગુજરાતની જનતા સમક્ષ અને દેશની જનતા સમક્ષ રજૂ થયેલ છે એ જુદી જુદી સીડીમાં જે પ્રકારના દ્રશ્યો કરોડો ગુજરાતીએ જોયા છે એમાંથી કેટલાક દ્રશ્યો તો ટીવી ચેનલો બતાવી પણ શકી નથી અને કેટલાક દ્રશ્યો પ્રિન્ટ મીડિયાએ પણ એનું વર્ણન એના દૈનિક પત્રોમાં કર્યું નથી એ કક્ષાના છે. અને આખો ગુજરાત, ગુજરાતનો સભ્ય સમાજ, ગુજરાતના કરોડો નાગરિકો એ આ બધું જોયા પછી સ્તબ્ધ થઈ ગયા છે, દુઃખી થઈ ગયા છે. અને ગુજરાત કઈ કક્ષાએ પહોંચી રહ્યું છે એ અંગે પણ ખૂબ મોટું મંથન બુદ્ધિજીવી વર્ગ અને સમાજના સભ્ય નાગરિકોમાં મોટા પ્રમાણમાં એ અત્યારે ચર્ચાની હેરણ ઉપર છે. ટીવી મીડિયા અને દૈનિક પત્રોમાં પણ આ બનાવોની, આ બાબતની ખૂબ કડક અને આકરી ટીકા કરવામાં આવી છે. આવી વાત ગુજરાતમાં હોઈ ન શકે, થઈ ન શકે. એક તરફ આપણે પૂજ્ય ગાંધીનું ગુજરાત કહેતા હોઈએ, સરદાર વલ્લભભાઈના નામે ગુજરાતની સરકાર, ગુજરાતની પ્રજા, ગુજરાતના રાજકીય પક્ષો, ગુજરાતના સંગઠનો એ કામ કરતા હોય એવા સમયે આ જે બનાવો આખા ગુજરાતના અને દેશના નાગરિકો સમક્ષ આવ્યા છે, સારું એ હતું કે આવા બનાવોની ઢાક પીછોર કરવાના બદલે આવા બનાવ અંગે કથિત જે લોકો દોષિત હોય એ લોકોએ પોતાનું જાહેર જીવન તુરત જ છોડી દેવું જોઈતું હતું, અથવા માફી માગવી જોઈતી હતી, અથવા એનો બચાવ નહીં કરતા કાયદાની રીતે એનું રક્ષણ જો મળવાપાત્ર હોય, પોતે સાચા હોય, તો કાયદાની પ્રક્રિયા દ્વારા કોર્ટ છે, પોલીસ છે કે અન્ય જે આપણા બંધારણ અને કાયદામાં વ્યવસ્થાઓ છે નાગરિક હિતોનું રક્ષણ કરવા માટેની, એનો ઉપયોગ કરી તાત્કાલિક એનો લાભ લેવો જોઈતો હતો. પરંતુ એવું કરવાના બદલે વધારે શરમજનક બાબત તો એ બની છે કે એક શરમજનક બાબતને ઢાંકવા માટે બીજી શરમજનક રીતે કોંગ્રેસના નેતાઓ દ્વારા આ શરમજનક બનાવનો, આ શરમજનક બનાવમાં સંડોવાયેલા લોકોનો જે રીતે બચાવ કરવામાં આવ્યો, જે રીતે એના ઉપર ઢાંક પીછોડ કરી માનવતાના નામે, વ્યક્તિગત અધિકારના નામે, અથવા એક કાર્યકરે તો એવું કહ્યું કે આપણો દેશ તો કામસૂત્રની સંસ્કૃતિવાળો દેશ છે, આવું બધું કહી કેટલાક લોકોએ આ કલંકિત, અશ્લીલ, નિર્મમ જે નિષ્કલંક જે કરવાની પ્રક્રિયા હતી, પોતે નિર્દોષ છે તો એનો બચાવ કરવાની દરેકને અધિકાર છે, એ પ્રક્રિયાનો લાભ લેવાની જરૂર હતી. પરંતુ જે રીતે ટીવી મીડિયામાં આપણે બધાએ નિવેદનો જોયા છે કે શરમાવાના બદલે, લાજવાના બદલે એ લોકો અત્યારે આનો કારણે બહુ મોટો કોઈ એવોર્ડ જીતીને લાવ્યા હોય એ રીતે અત્યારે આ ઘટનાને લાભ લેવાનો પ્રયત્ન કરે છે. કોંગ્રેસની સ્થિતિ તો આખું ગુજરાત જાણે જ છે કે કોંગ્રેસને આ ત્રણ ચાર લોકો સિવાય કોઈ આરો રહ્યો નથી. કોંગ્રેસ પોતે તો ડૂબી ગયેલી છે,
મરી પરવારેલી છે. કોંગ્રેસની મૂળ નેતાગીરીમાં કોઈ તેજ રહ્યું નથી. કોંગ્રેસ ભ્રષ્ટાચારી કોંગ્રેસ, કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ એ ભ્રષ્ટાચારને છાવરનારું અને યુપીએ સરકાર વખતે ભ્રષ્ટાચારનો ખૂબ મોટો લાભ લેનારું એ રાષ્ટ્રીય નેતૃત્વ એ જ્યારે સમગ્ર દેશની જનતાના નજરમાંથી નીચે ઉતરી ગયું છે, કોઈ એમનો વિશ્વાસ નથી કરતું, એવા વખતે કોંગ્રેસે જે લોકોનો સહારો લેવાનો પ્રયત્ન કર્યો છે એ પૈકીના એક જૂથનો જે આખો બનાવ ગુજરાતની જનતા સમક્ષ આવ્યો છે, દેશની જનતા સમક્ષ આવ્યો છે, એ આખા ગુજરાત માટે, અમારા પાટીદાર સમાજ માટે અને સમગ્ર જાહેર જીવન માટે એક દુઃખદ બનાવ છે. આ દુઃખદ બનાવને બંધ કરવા માટેના કાયદેસરના ઉપાયો જો કોઈએ કર્યા હોત તો એમને કોઈને વાંધો નહોતો, પરંતુ કોંગ્રેસ તરફથી આ બનાવોનો બચાવ કરવામાં આવી રહ્યો છે અને એટલી નિમ્ન કક્ષાએ કોંગ્રેસના નેતાઓ રાજકીય હવાતિયા મારી રહ્યા છે કે સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાના નામ સાથે આવા કૃત્ય કરનારાને જોડી અને એમનો બચાવ કરવાનો નિમ્ન કક્ષાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મને દુઃખ એ વાતનું પણ છે, આખી ગુજરાતની જનતાને એનું દુઃખ છે, સરદાર પટેલના પરિવારને એનું દુઃખ છે કે સરદાર પટેલના નામ સાથે સાંકળી લેનાર કોંગ્રેસના નેતાને આજ સુધી કોંગ્રેસે માફી માગવા માટે સૂચના નથી આપી. એ નેતાએ જાહેરમાં માફી નથી માગી અથવા એ નેતાએ કોઈ પસ્તાવો પણ રજૂ કર્યો નથી. ઉપરથી વકીલ હોય એ રીતે જુદી જુદી રીતે છટકબારી શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ આખું ગુજરાત ખૂબ જ દુઃખદ રીતે કોંગ્રેસના નેતાની અને કોંગ્રેસની નેતાગીરીની આવી જે નિમ્ન કક્ષાની રાજકીય લાભ લેવાની જે કક્ષાએ પ્રવૃત્તિ પહોંચી છે એને વખોડી રહી છે, ત્યારે સ્વાભાવિક આજે એક સંસ્થાના પાસના કાર્યકરો તરફથી જે પ્રેસ કરવામાં આવી અને એમાં અમારે એટલા માટે ઇન્વોલ્વ થવું પડે છે આ બાબતમાં કે એમણે અમારા ભારતીય જનતા પક્ષ ઉપર આ પ્રેસની અંદર આક્ષેપો કર્યા છે, અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપર આક્ષેપ કર્યા છે, અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ઉપર આક્ષેપ કર્યા છે અને જે નિમ્ન કક્ષાનું કલંકિત કરનારું ગુજરાતને અશોભનીય એવું જે કૃત્ય થયું છે એમાં ખોટામાં ખોટી રીતે બિન પાયેદાર રીતે કોઈ પણ સાબિતી સિવાય ફક્ત ને ફક્ત કોંગ્રેસ પ્રેરિત જે સ્ક્રિપ્ટ વાંચતા હોય એ રીતે અમારા પક્ષના નેતાઓ ઉપર અને અમારા પક્ષ ઉપર આક્ષેપ કર્યો છે અને જે રીતે પ્રેસમાં કહેવું છે એ લોકોએ કે આટલા કરોડ રૂપિયા આપી અને ભાજપ તરફથી આ કામ કરવામાં આવ્યું, અમારી પાસે સાબિતી છે, અમારી પાસે પુરાવા છે, એવું પણ એમના તરફથી કહેવામાં આવ્યું, ત્યારે ગુજરાતની પ્રજા, નાગરિકો, પાટીદાર સમાજ ખૂબ હોશિયાર, સમજો અને સાણો છે. જે કેટલાક પ્રશ્નો આજે આ પ્રેસ પછી લોકોના મનમાં ઉદ્ભવ્યા છે, તો પહેલો પ્રશ્ન તો એ છે કે જ્યારે સીડી બહાર આવી એ વખતે મીડિયાના મિત્રો તરફથી જે એમનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો, એમને પૂછવામાં આવ્યું, ત્યારે એમણે જે ખુખારો ખાઈને એમ કીધું હતું કે હું યુવાન છું, હું મરદ છું, એ રીતે અશોભનીય રીતે પોતાની મરદાઈ વ્યક્ત કરી અને જે વ્યક્તિએ આખી ઘટનાને ખૂબ જ હળવાશથી અને ખૂબ જ નકંડે રીતે જે રીતે લીધી એ આખા ગુજરાતે જોયું છે. એટલે પહેલાં તો એ દિવસે એમ કહેવું જોઈતું હતું કે આ બધું ખોટું છે, હું નથી, હું ક્યાંય નથી, બધું બનાવટી છે વગેરે વગેરે. એમને જે બચાવ કરવો એ કરવાનો એમનો અધિકાર હતો, પણ એ વખતે કોઈ બચાવ કર્યો નહીં અને ઉપરથી મેં કીધું એમ જાણે બહુ જ મોટું કામ કરી દીધું હોય એ પ્રમાણેનો અભિમાનપૂર્વકનો વર્તન કરવામાં આવ્યું. કમનસીબે બીજા દિવસે
પ્રથમ દિવસ કરતાં પણ નિમ્ન કક્ષાની સીડી ગુજરાતની જનતાએ અને દેશની જનતાએ જોઈ. એમાં તો એક દીકરી અને ત્રણ છોકરાઓ એક સાથે આ બધી હરકતો કરતા હોય એ ટીવી પર ન બતાવી શકે, એને પણ સેન્સર કરવું પડે એવા દ્રશ્યો આખા ગુજરાતની અને દેશની જનતાએ જોયા છે. એ વખતે પણ કોઈએ બચાવ કર્યો નહીં કે આ બધું ખોટું છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી, માથે મુંડન કરાવ્યા પછી બે કે ત્રણ દિવસની અંદર આ પ્રકારની હરકત એ કેટલી શોભનીય છે. એક બાજુ પાટીદાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની વાત કરી છે અને બીજા કે ત્રીજા દિવસે આ પ્રકારની જે દુઃખદ અને અશ્લીલ વખોડવાલાયક ઘટના ગુજરાતે જે જોઈ છે, એટલે ગુજરાતની જનતા કહેવાની અને કરણીકની આ લોકોની જે પદ્ધતિ છે કે વાતો મોટા નેતાઓની કરવાની, સરદાર વલ્લભભાઈનું નામ દેવાનું, ભગતસિંહનું નામ દેવાનું, દેશ સેવાની વાત કરવાની, ભારતીય સંસ્કૃતિની વાત કરવાની, મહિલા સુરક્ષાની વાત કરવાની અને મહિલાઓ સાથે કેવા પ્રકારનું વર્તન થયું એ આખા ગુજરાતે જોયું છે. આ બાબત અંગે અમારે કંઈ કહેવાનું રહેતું નહોતું, અમે કંઈ કીધું પણ નહોતું, પણ આજે જ્યારે ભારતીય જનતા પક્ષ ઉપર અને અમારા નેતા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે સ્વાભાવિક છે આજની પ્રેસમાં પણ જે રીતે દેખાઈ આવે છે કે એમના મનમાં શું છે કંઈ સ્પષ્ટ થતું નથી. એક તરફ એમ કહે છે કે આખી સીડી બનાવટી છે, પરદેશમાં તૈયાર કરવામાં આવી છે. બીજી તરફ એમ કહે છે કે સીસીટીવી કેમેરા અને આધુનિક સાધનો પૂરા પાડવામાં આવ્યા, છોકરીને પૈસા આપવામાં આવ્યા, કોઈ જગ્યા ઉપર આ બધું કરવામાં આવ્યું, એ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું. રેકોર્ડ કરવામાં પણ જેનું નામ આવે છે, અમે કોઈ એમ નથી કહેતા કે કોણ હતા, એમણે જ કહ્યું છે કે એમના જ પાસના સાથી કાર્યકરો હતા. જે વ્યક્તિ આંદોલન શરૂ થયું ત્યારથી માંડી હમણાં સુધી 24 કલાક એમની સાથે જે રહેતા હતા, એમના કાર્યકર હતા, એમના સહયોગી હતા. સમજી લો કે એ વ્યક્તિએ સીડી ઉતારી હોય તો સીડી ઉતરી છે તો બનાવ બન્યો છે, બનાવ બન્યો છે તો સીડી લીક થઈ છે. એ સીધે સીધું આપોઆપ એ લોકોની પ્રેસ દ્વારા જ આજે પુરવાર કરી દે છે કે અમારા એક કાર્યકરે આ બધું સીસી ટીવી કેમેરા મારફતે આ બધું રેકોર્ડિંગ કર્યું અને પછી એને લીક કર્યું, લીક કરવાના 40 કરોડ રૂપિયાની કિંમત મળી, આવા આક્ષેપો વગેરે કરે છે. પણ આખી બાબત ઉપર મૂળ મુદ્દો જે છે કે ગુજરાતનું જાહેર જીવન, જે નેતાઓ હોય, જે યુવાનો હોય, જે સંગઠન હોય, એની તરફ ખૂબ આશાભરી નજરથી કોઈ પણ લોકો જોતા હોય છે, ત્યારે આવા નેતાઓ, આવા કાર્યકરો, આવા હોદ્દેદારો જે હરકતો કરી છે એ જાહેર જીવનને નૈતિકતાને સહેજ પણ શોભે એવી નથી, ત્યારે એ અંગે પણ એમણે કોઈ ખુલાસો કર્યો નથી. કોઈ હજુ એમ નથી કહેતું કે આ જે વસ્તુ બની છે એ ખોટી છે. કોઈ ખોટી વસ્તુ બની હોય, આજે કોઈના વિશે કોઈ ખોટી અફવા ફેલાવે, ખોટા સમાચાર છાપે કે ખોટી કોઈ સીડી બતાવે, તો એ વ્યક્તિ તરત જ કાયદાનો અધિકારનો ઉપયોગ કરી બદનક્ષીનો કેસ કરી શકે છે, પોલીસ ફરિયાદ કરી શકે છે, પોલીસ સ્ટેશન સિવાય કોર્ટમાં પણ ફરિયાદ કરી શકે છે. આજે એમ કહેવામાં આવ્યું કે અમારી સમક્ષ અમારી પાસે બધા પુરાવા છે, તો પુરાવા કોની રાહ જોઈને મૂકી રાખ્યા છે, શેના માટે હજુ મૂકી રાખ્યા છે. એમ પણ કહેવામાં આવ્યું કે 50-52 જેટલી સીડી ઉતારવામાં આવી છે. એટલે હું એમ માનું છું કે પાણી પહેલાં પાર બાંધવાની જે ગુજરાતની કહેવત છે, કે કેટલાક લોકોને ખબર પડી ગઈ છે કે આ બધું અમારું જે કર્તૃત્વ હતા, અમારા જે કૃત્યો હતા, જે સહેજ પણ ગુજરાતના જાહેર જીવનને, પાટીદાર સમાજને શોભે નહીં એવા હતા, એ હવે બહાર પડી ચૂકવાની તૈયારી થઈ ગઈ છે. ભલે ગમે ત્યાંને સીડી ઉતારી, પણ એ સીડી સાચી છે કે કેમ, બનાવ સાચો છે કે કેમ, હકીકત સાચી છે કે કેમ, એના વિશે ન તો કોંગ્રેસના નેતાઓ
કોઈ સ્પષ્ટતા કરે છે કે ન તો જે લોકો સંબંધિત છે એ લોકો કોઈ સ્પષ્ટતા કરે છે. એટલે આ બધું જ સંતાડવાનું જે કૃત્ય ચાલ્યું છે અને પાણી પહેલાં પહાડ બાંધવાની જે વાત કરવામાં આવી રહી છે એટલે ઉપરથી આજની પ્રેસ જોયા પછી એમ સાબિત થાય છે કે એ લોકોને ખબર છે કે અત્યાર સુધી એમણે જે જે કૃત્યો કર્યા છે એ એમના કોઈ સાથીએ, એમના કોઈ મિત્રએ અથવા એમના કોઈ જાણીતાએ જ્યાં જ્યાં બધું અપકૃત્યો બન્યા છે એ બધું જ સીસીટીવી કેમેરામાં કેદ કર્યું છે. અને કેટલીક વાત તો એવી પણ અમારી પાસે આવે છે કે અત્યાર સુધી આ આંદોલનને આગળ ચલાવવા માટે કોંગ્રેસ તરફથી જે મોટી આર્થિક નાણાકીય મદદ પૂરી પાડવામાં આવતી હતી એ રકમની વહેંચણીનો ઝઘડો પણ ઊભો થયો હોય કે અમને આટલા આપવા જોઈએ ને તમે આટલા બધા કેમ લઈ લીધા, અમારા ભાગમાં કેમ નથી આવ્યું, અને પૈસાની વહેંચણીમાંથી આ ઝઘડો ઊભો થયો હોય અને પછી આ બધું બહાર પાડ્યું હોય એ બની શકે છે. પણ એમાં ભારતીય જનતા પક્ષ ક્યાંય નથી, અમારે કોઈ લેવા દેવા નથી. આંતરિક બાબત એમની છે, જેણે શ્રી રેકોર્ડિંગ કર્યું હોય એ એમના જ લોકો હશે, બહાર પાડનાર પણ એમના જ લોકો હશે. અને શક્ય છે કે પૈસાની વહેંચણી બાબતમાં કોંગ્રેસમાંથી જે મદદ આવી, જે ફંડ આવ્યું આંદોલનના નામે પાટીદાર સમાજને ગુમરાહ કરવા માટે, આંદોલનને ચલાવવા માટે, સોશિયલ મીડિયાને ચલાવવા માટે જે ફંડ આવ્યું એ ફંડની વહેંચણીનો પણ કદાચ ઝઘડો હોય અને ઝઘડામાંથી પણ આ બધું બહાર આવ્યું હોય એ બની શકે છે. પણ અમારા ભારતીય જનતા પક્ષને, અમારા કોઈ પણ નેતાને આ આખી બાબત જોડે જે ચાર દિવસથી ગુજરાતમાં મેં કીધું એમ હડકંપ મચાવી દીધો છે, શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે ગુજરાતનું જાહેર જીવન, પાટીદાર સમાજ જે શરમજનક સ્થિતિમાં મુકાયો છે, એ બધામાં કોઈ રીતે ભારતીય જનતા પક્ષને કોઈ લેવા દેવા નથી, અમારા નેતાઓ સાથે કોઈ સંબંધ નથી. જે બાબત હશે, સત્ય હશે, એ એમના આંતરિક જૂથોમાંથી જ, એમના લડાઈ ઝઘડામાંથી, એમના વિવાદમાંથી કોઈ પણ રીતે બહાર આવેલી બાબત છે. અને એ પ્રજાની સમક્ષ સ્પષ્ટ કરવા માટે મેં આજે અમારા પક્ષ તરફથી આ પ્રેસ મીડિયામાં આ વિગતો રજૂ કરી છે. જુઓ, તમે બધા મીડિયાના વિદ્વાન પત્રકારો છો, પૂરી વાત સાંભળો ભાઈ, પહેલા સાંભળો, પટ્ટી પાડો સાંભળવાની. કોઈ પણ વ્યક્તિ, હજુ હું કહું છું, જેના વિશે કોઈ બદનક્ષી થતી હોય, હું તાજામાં તાજો દાખલો આપું, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના પરિવાર ઉપર એક વ્યક્તિએ, એક સંસ્થાએ આરોપ લગાવ્યો, તુરત જ અમિતભાઈ શાહ અને એમના દીકરા તરફથી એ કંપની ઉપર બદનક્ષીનો મોટી રકમનો દાવો ગુજરાતની કોર્ટમાં દાખલ કરી દેવામાં આવ્યો છે. કાયદાની પ્રક્રિયા તો કોઈ પણ વ્યક્તિ હોય એને અનુસરવી પડે. કોઈને પણ એમ લાગતું હોય કે આ બનાવથી મારી પ્રતિભા ખડાઈ છે, મારી બદનક્ષી થઈ છે, મારું જાહેર જીવન જોખમમાં મુકાયું છે, તો એ વ્યક્તિ કાયદાનો આધાર લઈ અને કોર્ટમાં જઈ શકે છે, કોર્ટ યોગ્ય સૂચનાઓ આપી અને પોલીસ પાસે અથવા કોર્ટને યોગ્ય લાગે એ રીતે એ વ્યક્તિને રક્ષણ આપવાનો પૂરેપૂરો કાયદાનો દ્વારા પ્રયત્ન કરે છે. એટલે જેની બદનક્ષી થઈ હોય, જેના ઉપર આરોપ લાગ્યા હોય, એ વ્યક્તિઓએ કોર્ટમાં અથવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ અથવા બદનક્ષીનો દાવો એમને યોગ્ય લાગે તો કરવો જોઈએ. તમે અનામત બાબતમાં મોટામાં મોટા સુપ્રીમ કોર્ટના વકીલ, કોંગ્રેસના નેતાની અડધી રાતે સલાહ લઈ શકતા હો, તો આ સીડીકાંડમાં તેમ તમે કોંગ્રેસના નેતાની સલાહ નથી લેતા. કોંગ્રેસના જે વિદ્વાન વકીલો છે, જુદી જુદી ડિબેટોમાં અનામત માટે એમના વિચારો વ્યક્ત કરે છે, તો આ અંગે કેમ એ વ્યક્તિઓને કાયદાકીય માર્ગદર્શન નથી આપતા? આ વ્યર્થલી કાયદાનું રક્ષણ મેળવવા, કાયદા દ્વારા રક્ષણ મેળવવાનો દરેક નાગરિકના અધિકાર છે અને અધિકારનો એમણે
ઉપયોગ કરવો જોઈએ. ફરિયાદ દાખલ થાય પછી કોર્ટની સૂચના પ્રમાણે અથવા પોલીસની કાયદાની પ્રક્રિયા પ્રમાણે પ્રક્રિયા શરૂ થતી હોય છે. પહેલાં ફરિયાદ તો દાખલ કરવી જોઈએ. ફરિયાદ જ કેમ દાખલ નથી એ પણ મોટો પ્રશ્ન છે. કોઈના ઉપર આટલી મોટી ગંભીર આક્ષેપો લાગ્યા હોય એ વ્યક્તિ એ તરત જ ફરિયાદ કેમ દાખલ નથી કરી? આજે એમ કહે છે કે અમારી પાસે સાબિતીઓ છે, તો પ્રેસ મીડિયામાં સાબિતી આપે, ચોક્કસ આપે, એમનો પણ અધિકાર છે પ્રેસ મીડિયામાં વાત મૂકવાનો. પણ તરત જ એ સાબિતીઓનો ઉપયોગ કરી અને એમને યોગ્ય ન્યાય કાયદાકીય સલાહ મળે એ પ્રમાણે એ સાબિતીઓનો ઉપયોગ કરવો જોઈએ. ખાલી વાતો કરવાથી કાયદાનું રક્ષણ ના મળે, કાયદાની પ્રક્રિયા કરવાથી કાયદાનું રક્ષણ મળે. અમારા ઉપર જે આક્ષેપ કર્યા છે એ બધી અમે વિગતો ઓફિશિયલ રીતે મેળવી રહ્યા છીએ અને અમે પણ કાયદાકીય સલાહ લઈ અમારા મુખ્યમંત્રીશ્રી અને અમારા પ્રદેશ પ્રમુખશ્રી ઉપર જે જાહેરમાં આક્ષેપો કર્યા છે એ અંગે કાયદાકીય રીતે કઈ પ્રક્રિયા કરી શકીએ એ અંગે અમે અભ્યાસ કરી રહ્યા છીએ. ભાઈ જુઓ, મુદ્દાની વાત છે. તમારો પ્રશ્ન જ મને તો બહુ ગંભીર લાગે છે. તમે જો એનો આ બનાવને વ્યક્તિગત જીવનથી જોડવા માંગતા હો તો મારે કઈ એનો કંઈક તમારી વાતનો જવાબ આપવાનો મારો પ્રશ્ન રહેતો નથી. મેં શરૂઆતથી જ કહ્યું છે કે ગુજરાતનું નૈતિક ધોરણ, સામાજિક ઉચ્ચ પરંપરા, કેટલીય ફિલ્મો સેન્સર શા માટે થાય છે કે પરિવારમાં સાથે બેસીને ના જોવાય એટલા માટે સેન્સર થાય છે. અને આવી બાબતોને જો આપણે વ્યક્તિગત જીવન કરતા હોઈએ, દરેકનો વ્યક્તિગત જીવન છે, એનો અધિકાર છે, પણ વ્યક્તિગત જીવનની પણ મર્યાદા છે. કોઈ પોતાના ઘરમાં કોઈ વ્યક્તિ કંઈક શું કરે છે, બગીચામાં શું કરે છે, જાહેર રોડ ઉપર શું કરે છે એ અલગ અલગ રીતે જોવાતું હોય છે. એવી રીતે ના જોવાય કે એને જે કરવાની છૂટ છે એ ગમે ત્યાં જે કરવું એ કરે. એવી રીતે કોઈ માનવ અધિકારની વાત આ નૈતિકતા સાથે એ જોડી શકાય નહીં. માનવ અધિકાર ચોક્કસ છે, પણ પોતાના પરિવારમાં છે, પોતાના ઘરમાં છે, સામાજિક પરંપરાઓ, સામાજિક રૂઢિઓ વાળો આપણો દેશ છે, એ બધું જોઈને આખો દેશ ચાલે છે. જો આવું બધું આપણે એમ કહીએ કે આમાં એનો અધિકાર છે તો કાલ ના જાણે ભગવાનને સુનું શું લોકો કરશે અને પછી એમ કહેશે કે આ તો મારો અધિકાર છે. સર, એટલે એને સમાજે જે ફંડ અને જે આર્થિક મદદ કરી એનો એનો ઉપયોગ એને આ પ્રકારની અયાશીમાં કર્યો છે, એવી રીતની વાત છે? જો હું કોઈના ઉપર આક્ષેપ નથી કરતો. આપ સૌ ટીવી મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા આખા દેશને જે માહિતી આપી છે કે આ પ્રમાણેના બનાવ, દુઃખદ, અશ્લીલ, શરમજનક, અશોભનીય બનાવ એ બન્યા છે. કોઈ નાના મનાનો ગામડાનો રહેતો માણસ પણ સમજી શકે. જાહેર જીવનના નૈતિક મૂલ્યો હોય છે. જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિ હોય એની નૈતિક મર્યાદાઓ ખૂબ ઊંચી અપેક્ષાઓ પ્રજા રાખતી હોય છે. એક નાનો વ્યક્તિગત વ્યક્તિ જે કરે એ કોઈ જાહેર જીવનનો નેતા એ પ્રમાણે વર્તન નથી કરી શકતો. એની સમક્ષ પ્રજાની ઉચ્ચ કક્ષાની અપેક્ષાઓ હોય છે અને અપેક્ષાઓ પ્રમાણે વ્યક્તિએ વર્તન કરવું જોઈએ. અમારી કોઈ ડિમાન્ડ નથી. અમે એટલા માટે આ પ્રેસ કરી છે. મેં કહ્યું એ પ્રમાણે ફરી કહું કે આજની પ્રેસમાં એમણે અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ભારતીય જનતા પક્ષને આ અશોભનીય બનાવ સાથે જોડ્યો છે. અમારા નેતા ઉપર આક્ષેપ કર્યા છે એ ખોટા છે, બિનઆધારિત છે, બિનપાયેદાર છે, મનગણત છે અને એમના જે કર્તૃત્વ છે
એને છુપાવવા માટે આખી મૂળ બાબતને અન્ય બાબતો રાજકીય રીતે જોડી દેવા માટે જે પ્રયાસ કર્યો છે એ ખોટો પ્રયાસ છે. ભારતીય જનતા પક્ષને કે અમારા કોઈપણ નેતાને આ સીડી કાંડ જોડે કોઈ પણ લેવા દેવા નથી. એ ગુજરાતની જનતા સમક્ષ, દેશની જનતા સમક્ષ અને પાટીદાર સમાજ સમક્ષ સ્પષ્ટ કરવા માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી છે. એમણે જો અમારા પક્ષનું નામ ના આપ્યું હોત, અમારા નેતાઓનું નામ ના આપ્યું હોત તો અમારે આખું ગુજરાત જાણે છે, અમારે કંઈ કહેવાનું નહોતું. એ બધું બધા જોઈ રહ્યા છે. જુઓ, અમે તમે બધાએ પણ જોયું, મેં હાલ 10 મિનિટ પહેલા જ એક ઇલેક્ટ્રોનિક ચેનલમાં જે ભાઈનું એમણે નામ આપ્યું સુરત વાળો કોઈ, એના પપ્પાએ એમ કીધું, એ તમે જોઈ લેજો કે મારા છોકરાને આ લોકોએ જ બગાડ્યો છે, મારું ઘર ખલાસ કરી નાખ્યું, મારો એકનો એક છોકરો છે અને મારું કુટુંબ બરબાદ કરી નાખ્યું. એટલે એના પપ્પાએ પણ સ્વીકાર્યું છે કે એ વ્યક્તિ એમની સાથે સતત સંકળાયેલો હતો, એમનો સાથી કાર્યકર હતો, એમનો મિત્ર હતો. એટલે અમારે કંઈ કહેવાનું નથી. આ તમારા બધાના માધ્યમોથી જ અમે આ બધું જાણીએ છીએ અને જોઈએ છીએ કે એ પરિવારે જેમ કહ્યું છે કે વ્યક્તિને એ લોકો સાથે સીધો સંબંધ આંદોલન શરૂ થયું ત્યારથી હતો. મારે કોઈનું નામ દેવાની જરૂર નથી. તમે બધા ખૂબ વિદ્વાન છો, હોશિયાર છો અને આખું ગુજરાત જોઈ રહ્યું છે. અને આ બાબત જે બની છે એ શરમજનક છે. નૈતિકતાના ધોરણો ગુજરાતના ઉચ્ચ પ્રકારના છે. એ ધોરણોને જાળવવા એ જાહેર જીવનના કોઈ પણ પક્ષના સંગઠનના નેતાઓની જવાબદારી છે. અને તેને રોકવો જોઈએ. અને બીજું કે 2012 ની અંદર જે અધિકારીઓ જે જગ્યાએ હતા એ અધિકારીઓની એક જગ્યાએ નિમણૂક ન થઈ. જો આ ચૂંટણી પંચ એ પોતે સ્વતંત્ર છે, એને અધિકાર છે. આજે પણ ચૂંટણી કમિશનર કોઈ સૂચના ગુજરાત સરકારને આપે તો ચૂંટણીના નિયમો પ્રમાણે એનું સરકારે પાલન કરવું પડે છે. ગુજરાત સરકારમાં લાખો કર્મચારીઓ છે, અધિકારીઓ છે, દરેક વિભાગમાં છે. કોઈના વિશે પણ કોઈને કોઈ વાંધો હોય તો ચૂંટણી પંચને જણાવે. ચૂંટણી પંચ જે સૂચના આપે એ સરકાર કરતી હોય છે. અત્યારે તો ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, એટલે ચૂંટણી આચારસંહિતાના નિયમો એ પ્રમાણે એ સમગ્ર વહીવટીતંત્ર પણ ચૂંટણી કમિશનરના ચૂંટણી પંચના આદેશને માનવા માટે એ એની ફરજ છે, એ કરતા હોય છે. એટલે કોઈને પણ કોઈ પણ ફરિયાદ હોય, કોઈ રજૂઆત હોય, ઇવન અમારા પક્ષને કોઈ સૂચન હોય તો અમે પણ ચૂંટણી પંચ સમક્ષ જ રજૂઆત કરીએ છીએ. અત્યારે આપણે આ પૂરતું રાખીએ. બીજી એક વાત મારે ઉમેરવી છે કે કોંગ્રેસના નેતા જ્યોતિરાજજી આજે ગુજરાતના પ્રવાસે છે. પછી બધું હિન્દીમાં કહીશ. ચૂંટણી ગુજરાતની છે. 2 મિનિટ કોંગ્રેસના જ્યોતિરાજજી આજે પ્રવાસમાં છે અને બધી વાતો કરે છે. હું જ્યોતિરાજજીને, કોંગ્રેસના નેતાઓને અને એમના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધીને પૂછવા માગું છું કે એક તમારા અશોક ગેહલોતે સુજલામ સુફલામનો વિરોધ કર્યો હતો, એ બાબત અમે રેકર્ડ ઉપર લાવ્યા છીએ. તમને પૂછ્યું છે કે તમે કેમ વિરોધ કર્યો હતો અને ગુજરાતની જનતાની માફી માગો છો કે કેમ, એ અંગે આ મિનિટ સુધી 15 દિવસ થઈ ગયા એમણે કોઈ ખુલાસો કર્યો નથી.
એવી રીતે જ્યોતિરાજજી સિંધિયા જે પણ કોંગ્રેસના નેતા છે, ગુજરાતની નર્મદા યોજના આખા ગુજરાતની કાયાપલટ કરનારી, ગુજરાતને વધુ ને વધુ સમૃદ્ધિ આપનારી, 4 કરોડ નાગરિકોને પીવાનું પાણી આપનારી, લાખો હેક્ટરમાં સિંચાઈનું પાણી આપનારી, લાખો પશુઓને પીવાનું પાણી આપનારી આ નર્મદા યોજનાનો વિરોધ કોંગ્રેસના નેતા જ્યોતિરાજ સિંધિયાએ જાહેરમાં, લોકસભામાં અને અન્ય પ્લેટફોર્મ ઉપર અવારનવાર કરેલો છે. નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી આપવી જોઈએ નહીં, એ બાબત એમણે વારંવાર માગણી કરેલી છે. આ તો ગુજરાતનું સદનસીબ છે કે જ્યોતિરાજજી હોય કે દિગ્વિજયસિંહ હોય કે ગુજરાત વિરોધી હોય, એ બધાના હાથ હેઠા પડ્યા. દેશની જનતાએ નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર બનાવી અને કોંગ્રેસે જે નર્મદા યોજના વિલંબમાં મૂકી હતી એ મોદી સાહેબે પૂર્ણ કરાવી અને દરવાજા બેસાડવાની પરવાનગી પણ આપી દીધી, દરવાજા બંધ કરવાની પરવાનગી આપી, દરવાજા બંધ પણ થઈ ગયા. પણ જ્યોતિ